विद्यार्थी मित्रों, आज एक्टिविटीज टू जे आपणे लास्ट स्टूडियोमां जोई गया, हवे एना नीचे जोईशुं के शुं छे। बराबर, आ सेंटेन्स भी आपणे भणी गया छीए। हवे एना नीचे एक आ एक्टिविटीज सी छे, पण एमां आपणे ज्यारे पण स्कूल शुरू थशे त्यारे आ जोईशुं, કેમ કે આમાં લખ્યું છે જૂથમાં કામ કરો અને તમારા શિક્ષકની મદદથી રમત રમો। તો આપણે જ્યારે બી આ સ્કૂલ શરૂ થશે ત્યારે રમીશું, બરાબર છે। એના નીચે છે એક્ટિવિટીઝ 3A। આ બહુ જ સરળ એક્ટિવિટીઝ છે। જો તમારા શિક્ષકની મદદથી વાંચો હિતુસ ક્લાસરૂમ। હવે આ ક્લાસરૂમ છે, બરાબર છે। એના નીચે એક પેરેગ્રાફ આપ્યો છે જે તમારી આ સ્ક્રીન પર હાજર છે। તમારે આ સ્ક્રીન પર જે છે હવે એને તમારે આખો વાંચવાનો છે। વાંચો એના પછી હવે નીચે એક્ટિવિટીઝ આપી છે 3B, કે ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો। મતલબ કે એ ફકરામાં જે શબ્દો હશે એ આ જે નીચે સ્પેલિંગો લખેલા છે એના જ સ્પેલિંગો છે। તો તમારે નોટબુકમાં લખવાનું છે આ દરેકે દરેક શબ્દો પહેલાં। પછી જો હવે નીચે આવું કોષ્ટક બનાવવાનું કે ફકરામાં આવેલ શબ્દો અને ફકરામાં ન આવેલા શબ્દો, તો આ તમારે કઈ રીતે શોધવાનું રહેશે, જે રીતે કે તમે એ પેરેગ્રાફ તમે વાંચી લેશો પછી જે જે આવતા હોય એ તમારે લખી લેવાના છે। તમારી નોટબુકમાં આટલા લખશો, પછી એના નીચે અંડરલાઇનિંગ કરી દેવાની કે કયા કયા ફકરામાં છે, અને જે બાકીના વધી જેના નીચે અંડરલાઇન નહીં થાય એ મતલબ કે ફકરામાં નથી, તો એ રહ્યા તમારે આ ન આવેલ શબ્દોમાં લખવાના છે। તો છે ને એકદમ સરળ એક્ટિવિટીઝ, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હું ફરી આ તમારે અહીંયા વિડીયો સ્ટોપ કરવાનો અને આ સ્પેલિંગ તમારી નોટબુકમાં પહેલાં લખી લેવાના। પછી હવે હું તમારી સ્ક્રીન પર જે ફકરો લાવું છું પેરેગ્રાફ, એને તમારે આ જોવા છે એ, હવે આને વાંચવાનું અને એમાં જે જે આવી જાય એના નીચે અંડરલાઇન કરતા રહેવાનું, જે નહીં આવે એ અલગ જ દેખાઈ જશે, બરાબર છે। એકદમ સરળ છે। તો આજે આપણે આટલું કાર્ય કરવાનું છે, ઓકે વિદ્યાર્થી મિત્રો। ત્યાં સુધી આવજો, બાય બાય।